અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં બજાર રવિવારે બંધ રાખવાનો નિર્ણય તંત્ર અને વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો। કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના કેસમાં પણ વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે કોરોના કેસને અટકાવવા સરકાર પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે। ત્યારે સરકાર દ્વારા અનેક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને સાથે સાથે આરોગ્ય વિભાગ તેમજ પોલીસ દ્વારા પણ લોકોને સલામત રહેવા અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે અમીરગઢ તાલુકામાં કોરોના કેસ આજ દિન સુધી એકલ દુકલ જોવા મળતા હતા, પણ સમગ્ર દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે। ત્યારે અમીરગઢ તાલુકામાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે। દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમીરગઢ તાલુકામાં વધતા જતા કેસોને લઈ ઇકબાલગઢમાં પણ ખાનગી બે હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રની મંજૂરી લઈ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાને લઈ આ કોવિડ હોસ્પિટલ શરૂ કરાતા આદિવાસી લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ત્યારે અમીરગઢ તાલુકામાં કોરોનાએ પગપેસારો કર્યો હોવાથી અમીરગઢ તાલુકામાં પણ આરોગ્ય વિભાગ તેમજ પોલીસ સતર્ક બની છે। ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા મામલતદાર તેમજ પીએસઆઈ તેમજ વેપારીઓ દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં રવિવારના દિવસે બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। ત્યારે ઇકબાલગઢનું બજાર પહેલા રવિવારે બજાર બંધ જોવા મળ્યું હતું। ત્યારે વધતા જતા કેસોને લઈ તેમજ કોરોના કેસનું સંક્રમણ અટકાવવા ફરીથી વેપારીઓએ મીટિંગ યોજી હતી, જેમાં પહેલી મીટિંગ યોજી હતી ત્યારે દુકાન ચાલુ રાખવાનો ટાઈમ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ કોરોના કેસમાં વધતા જતા વેપારીઓએ ફરી મીટિંગ યોજી હતી, જેમાં જે ટાઈમ હતો તે ટાઈમ બદલીને ફરીથી નવો ટાઈમ નક્કી કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી કોરોના સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી સવારના 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવામાં આવશે તેવો વેપારીઓએ નિર્ણય લીધો હતો, તેમજ અમીરગઢ પીએસઆઈ એચએન પટેલ દ્વારા દુકાનદારોને અપીલ કરવામાં આવી હતી કે જો દુકાન ચાલુ રાખવી હશે તો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે, તેમજ કોરોના વેક્સિન લેવી જરૂરી છે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। ત્યારે વેપારીઓ પણ કોરોના સંક્રમણનો અટકાવવા સતર્ક બન્યા હતા। અશોક રણાવાસિયા, ZSTV અમીરગઢ।